ઢીમા ધરણીધર ભગવાનના ધામમાં આવતીકાલે ઉમટશે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે ઢીમા ધરણીધર ભગવાનના ધામમાં આવતીકાલે ભાદરવી પૂનમનો મેળા યોજાશે ત્યારે ભાદરવા મહિનાની ચૌદશ અને પૂનમના બે દિવસ પગપાળા યાત્રા કરી ઢીમા ખાતે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે વાવ તાલુકાના યાત્રાધામ ધીમા ધામે ધરણીધર ભગવાનના મંદિરે દર પૂનમે ભવ્ય લોકમેળો ભરાય છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે ત્યારે બનાસકાંઠાના વાવના ઢીમા ધામે ધરણીધર ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં દર માસની અગિયારસથી પૂનમ સુધી ભવ્ય લોકમેળો ભરાય છે જેમાં ખાસ કરીને ભાદરવી પૂનમના દિવસે દૂર દૂરથી ભાવિકો ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે કેટલાય ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા પગપાળા પણ ચાલી આવે છે લોકવાચકા છે કે આ વિસ્તારના લોકો ચાર ધામની યાત્રા કર્યા પછી પણ જો ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા ન આવે તો યાત્રા અધૂરી ગણાય છે વાવ ઢીમા અને થરાદ ઢીમા રોડ પર ચૌદશની રાતે સેવા વાવી ભક્તો દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલું વાવ તાલુકાનું ઢીમા ગામ એટલે અતિ પ્રાચીન પાવનકારી અને દિવ્ય અને સુંદર યાત્રાધામ કહી શકાય તે ધણીધર ભગવાનનું મંદિર એટલે પ્રાચીન કાળમાં વારા ક્ષેત્ર ચૈત્રથી ખ્યાતના એવા સ્થળેથી શિવારા ભગવાનનું ભવ્ય સ્વરૂપ હતું ત્યારે સવંત ઓગણીસો ત્રેપનમાં અલાઉદ્દીન ખિલજીયા મંદિરમાં શ્રીવારા ભગવાનની મૂર્તિ ખંડિત કરી હતી અને આ ખંડિત મૂર્તિને જાંગમાંથી શિવલિંગ પ્રગટ થયું હતું જે આજ પણ શ્રી ધરણીધરજી જે ભગવાન મંદિર પરિસરમાં જાગેશ્વર મહાદેવના નામે પ્રતિષ્ઠિત છે ત્યારે આશરે સવા વર્ષ સુધી ખાલી સિંહાસનની અહીં પૂજા થતી હતી અહીં ગર્ગ ગોપતન સાચીહર બ્રાહ્મણ દલપતરામ અહીં સેવક થઈ ગયા છે શ્રીજીના અનન્ય ભક્ત હતા તેમની અદમ્ય ઈચ્છા હતી કે અહીં પહેલાનું જેવું જ ભગવાન દિવ્ય સ્વરૂપમાં બિરાજમાન થાય તેવી શ્રદ્ધા ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થયેલા ભક્તો બાત્સલ્ય શ્રી ભગવાનને તેમને સપનામાં આવીને સંકેત કર્યો હતો કે પરમ મિત્ર શ્રી રુદાજી કરડની ગાયના છ માસના વાછરડાને બળદગાડે જોડી બળદગાડામાં શ્રીજીને પધરાવી શ્રીજીની ઈચ્છા પ્રમાણે ઢીમામાં પધરામણી કરવામાં આવી હતી જે ઓગણીસો સુડતાળીસ જેઠ સુદ અગિયારસને મંગળવારે શ્રી ઢીમા ખાતે ધરણીધર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ગરાધર દલપતરામ સેવકના હસ્તે કરવામાં આવી હતી ધણીધર ભગવાનનું રૂપ એક રાજસ્થા છે એકમાત્ર મૂંછાળા દેવ એવા શ્રી ધણીધર ભગવાન ભાવિક ભક્તો શામળાજી તરીકે ઓળખાય છે ત્યારે ભગવાનના મહિમા અપરંપાર છે અને તેમના પરચાઓ પણ અપાર છે સમગ્ર ગુજરાત રાજસ્થાનની પ્રજા શામળિયાને અનન્ય શ્રદ્ધા ધરાવે છે વર્ષે દહાડે લોકો શ્રી ધણીધર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે ધણીધર ભગવાન એટલે કે ઢીમા ખાતે યાત્રિકોને રહેવા તથા જમવાની સુવિધા નિઃશુલ્ક કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર